નમસ્કાર દર્શક મિત્રો, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું સંજય ઉપાધ્યાય અને સમાચારોની શરૂઆત કરી અત્યાર સુધીના મુખ્ય સમાચારોથી. ગુજરાત સરકારે કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટના ભાવ ઘટાડ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફી અને પાર્કિંગ ચાર્જમાં ખાનગી એજન્સીએ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા ખળભળાટ. વધતા જતા કોરોનાના કહેરને પહોંચી વળવા અમદાવાદમાં 418 બેડની હોસ્પિટલ આજથી કાર્યરત. ગ માર્ગને 6 લેન બનાવવાના પ્રોજેક્ટ અન્વયે 782 ઝાડ કપાશે. જોઈએ સમાચારો વિસ્તારથી. દિલ્હી અને રાજસ્થાન પછી ગુજરાત સરકારે પણ કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટના ભાવ ઘટાડ્યા છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે હવે ખાનગી લેબમાં 800 અને ઘર બેઠા 1100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. અગાઉ કોરોનાના ટેસ્ટનો ખાનગી લેબમાં 1500 રૂપિયા ભાવ હતો, તેમજ ઘરે આવે તો 2000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. સરકારની આ જાહેરાત બાદ કોરોનાના લક્ષણો ધરાવતી વ્યક્તિને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવો સસ્તો પડશે. આ ભાવ આજથી અમલી બનશે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આરોગ્ય વિભાગના સહયોગથી અટકાવી શક્યા છીએ. મુખ્યમંત્રી સાથે બેઠકમાં પણ વારંવાર કોવિડ અંગે વિચાર વિમર્શ કરીને કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર કોવિડને સહેજ પણ નજરઅંદાજ રાખવા માંગતી નથી. આજે અમદાવાદને 400 નવા બેડની સુવિધા મળી છે. હાલમાં દર્દીઓને વેન્ટિલેટરની જરૂરિયાત વધારે પડી રહી છે, જેને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકાર તરફથી 82 વેન્ટિલેટરની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ગત અઠવાડિયે દર્દીઓને ક્યાં દાખલ કરવા તે એક મોટી સમસ્યા હતી, જેને ધ્યાનમાં લેતા આરોગ્ય વિભાગ દ્વારા અનેક વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે. તેમજ જરૂરિયાત પડવા પર 350 કરોડના ખર્ચે બનેલી નવી કિડની હોસ્પિટલને પણ કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફી અને પાર્કિંગ ચાર્જમાં ખાનગી એજન્સીએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ થઈ રહેલા વિકાસ કામોમાં પણ ભ્રષ્ટાચારની બૂમો અગાઉ ઉઠી હતી, ત્યારે આ કરોડો રૂપિયાનો બીજો ભ્રષ્ટાચાર સામે આવતા અનેક સવાલો પણ ઊભા થયા છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના વહીવટમાં ભ્રષ્ટાચાર મુદ્દે એચડીએફસી બેંકને એની જ ખાનગી એજન્સીએ 5 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હોવાનું તથ્ય બહાર આવ્યું છે. આ મામલે કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ 2 વર્ષના સમયગાળામાં 40 લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે અને 80 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. ત્યારે તાજેતરમાં જ 2 વર્ષના ઓડિટ દરમિયાન એક મોટી ઉંચાપત સામે આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના અન્ય પ્રોજેક્ટોમાં કોરોના મહામારીને લીધે હાલ ઓફલાઈન ટિકિટ બુકિંગ બંધ છે, જ્યારે ઓનલાઈન ટિકિટ બુકિંગ ચાલુ છે. અહીં રોજના હજારોની સંખ્યામાં આવતા પ્રવાસીઓના વાહન પાર્કિંગ માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે, જેમાં નક્કી કરેલો ચાર્જ ભરીને પાર્કિંગમાં પ્રવાસીઓ પોતાના વાહનો પાર્ક કરી શકે છે. અગાઉ ટિકિટ બુકિંગમાં પ્રવાસીઓ સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું. જો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા છેતરપિંડી કરતી ટ્રાવેલ એજન્સી સામે પોલીસ ફરિયાદ જેવી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવકના નાણાંને લઈને બેંકમાં જમા કરાવનાર એજન્સી દ્વારા 5.52 કરોડ રૂપિયાની બેંકમાં રકમ જમા નહીં થઈ હોવાની વાત સામે આવતા ખાનગી એજન્સીએ સામે ગુનો નોંધાયો છે, જેની પોલીસ તપાસ કરી રહી છે. ગઈકાલે રાત્રે એચડીએફસી બેંકના એક અધિકૃત અધિકારી દ્વારા કેવડિયા કોલોની ખાતે તેમના ગ્રાહકના એકાઉન્ટમાંથી અમુક રૂપિયાની ડિપોઝિટ જે આવક પ્રમાણે થવી જોઈતી હતી તેટલી થઈ નથી તે બાબતેની કેવડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં એમણે જે રકમ જણાવી છે તે કુલ 5,24,77,375 જેટલી થાય છે. એટલે ગ્રાહકને એમણે ડોર સ્ટેપ કસ્ટમર સર્વિસ આપવાની હોય છે, ડોર સ્ટેપ બેન્કિંગ સર્વિસ, જેમાં ગ્રાહક એચડીએફસી બેંક દ્વારા અધિકૃત કલેક્શન એજન્સીના એજન્ટને દિવસભરનું આખું કેશ કલેક્શન હેન્ડઓવર કરતા હોય છે અને પછી એ એજન્ટે યોગ્ય સિક્યોરિટી સાથે એ કેશ પોતાને કેશ કલેક્શન એજન્સી મારફતે એચડીએફસી બેંકમાં જમા કરાવવાનો હોય છે. પરંતુ એમાંથી જે ગ્રાહકે અમુક પૈસા કેશ કલેક્શન એજન્ટને જમા કરાવ્યા છે તે પૈસા ખરેખર એજન્સી દ્વારા એચડીએફસી બેંકના ગ્રાહકના ખાતામાં જમા નથી કરવામાં આવ્યા, એવો મામલો
સામે આવ્યો છે. ગુજરાતમાં તહેવારોના સમયગાળા બાદ સમગ્ર રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે, ત્યારે બેડની અછત ઊભી ના થાય માટે રાજ્ય સરકાર દ્વારા કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈને ખૂબ જ ટૂંકા ગાળામાં મંજુશ્રી સ્થિત નિર્માણાધીન કિડની હોસ્પિટલને કોરોના ડેટિક્ટેડ હોસ્પિટલ માટે કાર્યરત કરવામાં આવી છે, જેનો આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે. મંજુશ્રી સ્થિત કિડની હોસ્પિટલ 350 કરોડના ખર્ચે 10 લાખ ચોરસ ફીટની જગ્યામાં નિર્માણાધીન છે. હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કુલ 418 પથારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાંથી ત્રીજા અને ચોથા માળે કુલ 336 પથારીઓ કાર્યરત કરવામાં આવી છે, ત્યારે સાતમા માળે વેન્ટિલેટર સહિતના આઈસીયુ વોર્ડમાં 82 પથારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 150 જેટલા મલ્ટીપર્પઝ મોનિટર કાર્યરત કરાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં 20,000 લીટરની પ્રવાહી ઓક્સિજનની ટેન્ક કાર્યરત કરવામાં આવી છે, તેમજ વધુ જથ્થાની જરૂરિયાત જણાઈ આવે તે માટે અન્ય એક 20,000 લીટરની પ્રવાહી ઓક્સિજન ટેન્કને વિકલ્પ રૂપે રાખવામાં આવી છે. હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે 28 PG તબીબો, 60 જેટલા MBBS તબીબો, 175 નર્સિંગ સ્ટાફ અને 350થી વધુ સફાઈ કામદારોની નિમણૂક કરવામાં આવી છે, જેઓ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા શુશ્રૂષામાં દિવસ રાત કાર્યરત રહેશે. મંજુશ્રી સ્થિત કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલમાં તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ હોસ્પિટલમાં ઇનહાઉસ સ્કેન, ડાયાલિસિસ જેવી સુવિધાઓ દર્દીઓની સુખાકારીમાં વધારો કરશે. ગુજરાતભરના સ્વામિનારાયણ ભગવાનના દરરોજના શણગારો હવે ઘરે બેઠા નિહાળો ચંચળ ટીવી ન્યૂઝમાં. સમય સવારે 7 વાગે, બપોરે 1 વાગે, સાંજે 4 અને 6 કલાકે. મોબાઈલ પર નિયમિત દર્શનની લિંક મેળવવા માટે અમને વોટ્સએપ કરો. મોબાઈલ નંબર છે 9427613251. 9427613251. મોબાઈલ નંબર છે 9427613250. 9427613250. આપ પણ આપના ગામના મંદિરના દર્શન ટીવી ન્યૂઝ પર મૂકવા માટે સંપર્ક કરો. ગુજરાત માટે 9427613251. ગાંધીનગર માટે સંપર્ક કરો 9895442924. ભુજ માટે સંપર્ક કરો 9427613250 પર. કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લગ્નમાં પણ માત્ર ગણતરીના લોકો હાજર રહી શકે તેવો નિયમો સરકારે બનાવ્યા છે. જોકે સામાન્ય લોકોને લાગુ પડતી ગાઈડલાઇનના નિયમો નેતાઓને લાગુ પડતા ન હોય તેવા વિડીયો સામે આવ્યા છે. ભાજપના માજી ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી કાંતિ ગામિતના પૌત્રીના સગાઈ પ્રસંગમાં લોકોનો જમાવડો થયો હોવાનો વિડીયો સામે આવ્યો છે, જેને લઈને સરકારે પણ તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વાયરલ થયેલા વિડીયોમાં સોનગઢના ડોસવાડા ગામમાં મોટી સંખ્યામાં લોકો ડીજેની તાલે નાચતા દેખાય છે, તેમજ એકઠા થયેલા લોકો સમૂહમાં ગરબા કરતા પણ જોવા મળે છે અને સોશિયલ ડિસ્ટન્સ અને ગાઈડલાઇનના ધજાગરા ઉડાડવામાં આવે છે. રાત્રિના સમયે સ્ટેજ પરથી ડીજે અને લાઇટના અજવાળામાં જાણે પાર્ટી પ્લોટમાં નવરાત્રિમાં લોકો ગરબા રમતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે, જે અત્યારના કોરોના કાળમાં ખૂબ જ ઘાતકી કહી શકાય છે. હાલ ગણતરીના લોકોની હાજરીમાં સામાન્ય લોકોના લગ્ન રોજાઈ રહ્યા છે, ત્યારે નેતાજીની પૌત્રીની સગાઈમાં એકઠા થયેલા હજારો લોકો અને ગરબા અંગે તંત્રએ શું કર્યું, ત્યારે તંત્રના અધિકારીઓ ક્યાં હતા તેવા સવાલોની સાથે સામાન્ય લોકોને જ્યારે લગ્ન પ્રસંગોમાં કોરોનાના નિયમોના ભંગ બદલ દંડ કરાય છે, ત્યારે માજી મંત્રી કાંતિ ગામિતના ઘરે સગાઈ પ્રસંગમાં લોકોનો જમાવડાને તંત્રએ કેમ લાપરવાહી દર્શાવી તેવા સવાલો સામાન્ય લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. શહેરના માર્ગોની સુધારણાનું કામ ચાલી રહ્યું છે. સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધતા શહેરમાં માર્ગ સુધારણા સહિત અનેક વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે નગરને સુવિધાયુક્ત બનાવવાની આ યોજનાઓમાં હરિયાળીનો શોધ વળી રહ્યો છે. નગરમાં મોટાભાગના મુખ્ય માર્ગો 6 લેન છે, જ્યારે અગાઉ ખ માર્ગને પણ 6 લેન કરી દેવાયા બાદ હવે ગ માર્ગને 6 લેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ગ માર્ગનું વાઇડનિંગ કામ ચાલી રહ્યું છે. અહીં ખોદકામ અને માટી મેટલનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, ત્યારે ગ માર્ગને 6 લેન બનાવવાના આ પ્રોજેક્ટ અન્વયે 782 ઝાડ કપાશે. હરિયાળા વૃક્ષોનું પણ નિકંદન નીકળશે.
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાને લઈ પોલીસ ખાતાએ આ રોગચાળાને અટકાવવા બહાર પડાયેલા જાહેરનામાનો અમલ કરાવવા ઝુંબેશ શરૂ કરી છે અને ગઈકાલે ચિલોડા ગામમાં બંગડીવાસમાં શંકર પકોડીની દુકાનમાં ટોળું ભેગું કરી સેનેટાઇઝરની વ્યવસ્થા નહીં રાખી માસ્ક નહીં પહેરવાના ગુનામાં રોહિતકુમાર કુશવાહા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયેલ છે જ્યારે પેથાપુર પોલીસે સંજય ડાભી અને રાજુજી ઠાકોર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બંને શખ્સોએ પોતાની રિક્ષામાં પેથાપુરથી ગાંધીનગર તરફ રિક્ષામાં તેની કેપેસિટીથી વધારે પેસેન્જર બેસાડી લઈ જતા હતા ત્યારે તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે તીક્ષ્ણ હથિયારથી ખૂન કરાયેલ એક મહિલાની લાશ દહેગામ શહેરના બાપા સીતારામ વેબ્રિજ પાછળથી મળી આવેલ છે આ મહિલાની ઉંમર 40 વર્ષની હોવાનું અને તેના માથાના પાછળના ભાગે 7 જેટલા ઘા મારેલ હોવાનું પોલીસ ચોપડે નોંધાયેલ છે આ ઉપરાંત કપાળમાં 1.5 ઇંચ જેટલો ઘા પણ મારેલ છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી રવેશસિંહ મોરીએ ઘટનાસ્થળે પહોંચી અજાણ્યા શખ્સ સામે ખૂનનો ગુનો નોંધી આ મહિલાની ઓળખ માટેની કામગીરી હાથ ધરી છે ચંચળ ન્યૂઝ હવે નવા રૂપરંગમાં 24 કલાક અને 7 દિવસની ચેનલ માટે ગુજરાતના ગામે ગામ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો ગુજરાત માટે 94-276-13-251 ભુજ માટે સંપર્ક કરો 94-276-13-250 કેબલ ઓપરેટરોએ તેમના નેટવર્કમાં આ ચેનલ દર્શાવવા માટે ઉપરોક્ત મોબાઈલ નંબર પર સંપર્ક કરવો તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર આપ પણ આપની આસપાસ બનતી ઘટનાઓ સમાચારો અને જાહેરાત આપવા માટે અમારી ગાંધીનગર ઓફિસનો સંપર્ક કરી શકો છો અમારા મોબાઈલ નંબર છે 9845-42-924 અને 9496-13-251 વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર